रहा है। कोरोना काल में अनेक कार्यों में बातचीत थी। भूपेन्द्र यादव और पाटिल की बैठक महत्वना समाचार। कमलम में मिली भाजपा टोच नेताओं की बैठक। धारासभ्य दल की बैठक क्यारे बोलावाय तेने लईने चर्चा। ट्विटर पर नितिन पटेल हाल में ट्रेंड में है। बे दिवस पहला अमित शाह लीधी थी गुजरात की अमदावाद की मुलाकात। हवे जो जाणवा रहा है कि कमलम में मिली है भाजपा टोच नेताओं की बैठक। धारासभ्य दल की बैठक क्यारे बोलावी तेने लईने पण चर्चा करवामां आवी शके छे। ट्विटर पर सोशियल मीडिया पर फरी एक वक्त नितिन पटेल नाम ट्रेंड थई रह्युं छे। વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે। આવતીકાલે કમલમ ખાતેની બેઠકમાં હાજર રહેશે। કમલમમાં હાજર રહેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે। એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે બે દિવસ પહેલા જ્યારે અમિત શાહ આવ્યા હતા ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ હોઈ શકે છે અને આજે ફરી એક વખત રાત્રે સમય સુધીમાં અમિત શાહ અમદાવાદ આવશે। અમદાવાદમાં આવ્યા બાદ ફરી એક વખત તેમના અનુભવને ધ્યાનમાં રાખી તેઓના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને નવો ચહેરો કોણ હશે મુખ્યમંત્રીનો તેની ઉપર પણ ચર્ચા કરવામાં આવશે। તેઓ પાર્ટી અધ્યક્ષ રહી ચૂક્યા છે। દેશની એ મોટી પાર્ટી કે જે 2014માં સામે આવી હતી તેના અધ્યક્ષ રહી ચૂક્યા છે। તેઓને ચાણક્ય કહેવામાં આવે છે। તો ચાણક્ય પોતાની રીતે એક એવો ચહેરો પણ ગુજરાતમાં સ્થાપશે કે 2022માં ભાજપને સરળતાથી જીત મેળવી શકે અપાવી શકે તે માટેના પણ પ્રયાસ કરવામાં આવશે। તો અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે અને આવતીકાલે કમલમ ખાતેની બેઠકમાં પણ હાજરી આપશે। નવા મુખ્યમંત્રીના નામ ઉપર ચર્ચા થશે। રૂપાલા કહી ચૂક્યા છે કે આવતીકાલ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણ હશે ગુજરાતના નવા ચહેરા, કોણ હશે ગુજરાતના નવા મુખ્યમંત્રી, કોને ભાજપ ધુરા આપવા આપશે કે જેઓ 2022માં ભાજપને જીત અપાવે તેનો પ્રયાસ કરવામાં આવશે। પરંતુ અત્યારના મોટા અને મહત્વના સમાચાર એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રિ સમયે આવી પહોંચશે અમદાવાદ। આવતીકાલે કમલમમાં આ મહત્વની બેઠકમાં હાજરી આપશે। ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, અનેક સમયથી ચર્ચા હતી પરંતુ એ ચર્ચાનો અંત આજે આવ્યો જ્યારે વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યું અને હવે વધુ એક મહત્વના સમાચાર કે ખુદ અમિત શાહ આવી રહ્યા છે। કેટલો મહત્વનો ફાળો તેમની આ મીટિંગમાં રહેશે, કેટલી મહત્વની ભૂમિકા અમિત શાહની? સિદ્ધાર્થ, જ્યારે પણ આનંદીબેને રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ નવા સીએમ તરીકેની જાહેરાત કરવાની હતી ત્યારે પણ અમિત શાહ છે તે ઉપસ્થિત રહ્યા હતા। આજે રાજીનામું આપ્યું છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છે રાજીનામું આપી દીધું છે અને હવે મહત્વની જે બેઠક થશે એટલે કે ધારાસભ્યોની તમામ ધારાસભ્યોને પણ ઉપસ્થિત રહેવા કહ્યું છે। સાથે જ તમામ જે ધારાસભ્યો છે એટલે કે અમદાવાદ અને ગાંધીનગરના ધારા સિવાયના જે ધારાસભ્યો છે કે જે સૌરાષ્ટ્રના છે, દક્ષિણ ગુજરાતના છે, તે ધારાસભ્યોને પણ આ સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચી જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। એટલે કાલે આવતીકાલે મહત્વની બેઠક છે અને આ બેઠકમાં સીએમનો નામ છે તેની જાહેરાત થશે, નામ નક્કી થશે કે હવે કોણ નવા સીએમ બનશે। ત્યારે તેને લઈને હવે અત્યારે એક મેસેજ મળી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ છે તે અમદાવાદ આવશે, આજે મોડી રાત સુધીમાં અમદાવાદ આવી જાય તેવી શક્યતાઓ છે। હજુ ફાઇનલ ટાઈમ આવ્યો નથી કે કેટલા વાગે આવશે, પરંતુ ચોક્કસ લાગી રહ્યું છે કે આ જે બેઠક છે ધારાસભ્યોની તેમાં ઉપસ્થિત રહેશે અમિત શાહ અને નામને જાહેરાત પણ કરી શકે છે। ખાસ કરીને સિદ્ધાર્થ, જે અત્યારે ઘટનાક્રમ બની રહ્યો છે, રાજકીય ઉથલપાથલ થઈ રહી છે, ત્યારે કહી શકાય કે ગુરુવારે અમિત શાહ છે તે મોડી રાત્રે અમદાવાદ આવ્યા હતા અને વહેલી સવારે છે તે પરત પણ જતા રહ્યા હતા, એટલે 5-6 કલાકની તેમની ટૂંકી મુલાકાત હતી અને તેમાં જ આખો ઘટનાક્રમ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। અને આજે તેને વિજયભાઈ રૂપાણી સત્તાવાર જાહેરાત કરી છે કે તેમને રાજીનામું આપ્યું છે અને આવતીકાલે હવે મહત્વપૂર્ણ એક બેઠક મળશે અને ત્યાં નવા સીએમના નામનું નક્કી થશે અને જાહેરાત થશે। વિભુ, હંમેશા જેટલા પણ નામોની ચર્ચા થઈ અથવા તો તેઓના નામોની અટકળો લગાડવામાં આવી ભાજપ તેમને ક્યારેય કોઈ સ્થાન નથી આપતું, ફરી એક વખત એવું જ જોવા મળશે। ભલે અનેક ચેનલો દાવો કરતી હોય કે આ મુખ્યમંત્રી હશે, આ ચહેરા હશે, પરંતુ એક નવો ચહેરો જોવા મળશે જ્યારે અમિત શાહ આવશે, વાતચીત કરશે ત્યારે શક્યતાઓ તેને લઈને વધારે પ્રબળ છે? સિદ્ધાર્થ, બિલકુલ, કારણ કે હંમેશા માટે પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા હોય, સીએમના નામની ચર્ચા હોય કે મંત્રીઓના નામની ચર્ચા હોય ત્યારે હંમેશા માટે અલગ અલગ નામ ચાલતા હોય છે કે કોણ રેસમાં, અત્યારે પણ ઘણા બધા નામો ચાલી રહ્યા છે અલગ અલગ, કે નીતિનભાઈ રેસમાં છે, આરસી ફળદુ રેસમાં છે, મનસુખભાઈ માંડવિયા રેસમાં છે, પરંતુ ભાજપને એક હંમેશા માટે કહી શકાય કે જે સરપ્રાઇઝ હંમેશા માટે નામ છે તે ડિક્લેર થતું હોય છે। આપણે જોયું કે જ્યારે આનંદીબેને રાજીનામું આપ્યું ત્યારે છેક સુધી નવા સીએમ તરીકેની નામની, નીતિનભાઈના નામની ચર્ચાઓ ચાલતી હતી, તેમના ઘરે પેંડા પણ વેચાઈ ગયા હતા, પરંતુ જ્યારે જાહેરાત કરવામાં આવી છે ત્યારે વિજયભાઈના નામની જાહેરાત કરવામાં આવી હતી। આજે પણ અનેક અડફળો ચાલી રહી
છે કે નવા સીએમ તરીકે આટલા અલગ અલગ નામો છે તે રેસમાં છે, પરંતુ લાગી રહ્યું છે કે આવતીકાલે જો જાહેરાત થશે તો કોઈ નવો ચહેરો હોઈ શકે અથવા તો ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ સરપ્રાઈઝ હોઈ શકે. આભાર વિપુલ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મહત્વના અને મોટા સમાચાર, અમિત શાહ આવી રહ્યા છે અમદાવાદ. આવતીકાલે કમલમમાં જે બેઠક મળવા જઈ રહી છે, મીટિંગ મળવા જઈ રહી છે, તેમાં તેઓની હાજરી હશે. વિભુએ જે રીતે જણાવ્યું કે બે દિવસ પહેલા આવ્યા હતા અમિત શાહ અમદાવાદ, 6 થી 7 કલાક રાત્રિનો સમય કે જેમાં તેઓ રોકાયા હતા અને ત્યારબાદ તેઓ વહેલી સવારે પરત ફરી ગયા હતા દિલ્હી, અને ત્યારબાદ આ તમામ જે સમગ્ર ઘટના છે તેનું નિર્માણ થયું હોઈ શકે છે. રાજકીય વિશ્લેષક વિષ્ણુભાઈ પંડ્યા સાથે પણ ન્યૂઝ 18 ગુજરાતીએ વાત કરી હતી. જેવું રાજીનામું આવ્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીનું, શું કહ્યું તેમણે તે સંભળાવીએ. ભારતીય જનતા પાર્ટીની જે તાસીર અને તસવીર છે એમાં આ સાવ નવી વાત નથી.